એક નામ, એક કૌભાંડી, 29 ખેડૂતોની જમીન પડાવવાનો કારસો, 23 ગામના ખેડૂતોને કરી મૂક્યા દોડતા. દ્રશ્યોમાં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે છે ખેડૂતોની જમીન પડાવવાનો કારસો ઘડનાર કૌભાંડી ગોપાલ ચંદુલાલ બ્રહ્મભટ્ટ, જેણે એક બે નહીં પરંતુ 23 ગામના 29 ખેડૂતોની 36 જેટલી જમીન પડાવવાનું તરકટ રચ્યું હતું. જે અંગે ખેડૂતોને જાણ થઈ મામલો પ્રાંત અધિકારી સુધી પહોંચ્યો, જ્યાંથી વારસાઈની કાચી એન્ટ્રી રદ કરવામાં આવી. તો કૌભાંડિયા મામલાને કલેક્ટર ઓફિસ સુધી ખેંચી ગયો છે, જ્યાં હવે આ કેસની સુનાવણી હાથ ધરાઈ છે. આ કૌભાંડ કેવી રીતે થયું અહીં તે સમજવાની ખાસ જરૂર છે. તો આપને જણાવી દઈએ કે કૌભાંડી છે મધુસૂદન બ્રહ્મભટ્ટ અને ગોપાલ બ્રહ્મભટ્ટ, બાપ દીકરો છે. જેના મધુસૂદન બ્રહ્મભટ્ટ પિતા ચંદુલાલ મંગળભાઈ મૃત્યુ પામ્યા. કૌભાંડીઓએ આણંદના 23 ગામમાં એવા ખેડૂતો શોધ્યા જેમના નામ તેમના પિતાના નામ જેવા છે. 29 ખાતેદારો મળ્યા જેમના વારસાઈમાં માત્ર નામ ચંદુલાલ મંગળભાઈ હતું, જેથી ભેજા બાજુએ પિતાના મરણના દાખલાનો ઉપયોગ કરી ઓનલાઈન વારસાઈની કાચી એન્ટ્રી પડાવી લીધી. પરંતુ કોઈ ખાતેદારના ધ્યાનમાં આવ્યું અને કૌભાંડીની હરકતનો ભાંડો ફૂટ્યો. હવે આ કૌભાંડનો એક પુરાવો પણ અમે આપને બતાવી દઈએ, જેથી તમે પણ સરળતાથી સમજી શકો. જેમાં લખ્યું છે કે પેટલાદ તાલુકાના દાવલપુરા ગામના ખેડૂત ખાતેદાર જીવાબેન મંગળભાઈ ભાઈજીના વિધવા પ્રભુભાઈ મંગળભાઈ, ચંદુભાઈ મંગળભાઈ, વિનોદભાઈ મંગળભાઈના ખાતા નંબર 103 માર્જિનમાં જણાવેલ જમીન તેઓના ખાતે ચાલે છે. હવે કૌભાંડ અહીંથી થયું. ઉપર જે ચંદુભાઈ મંગળભાઈ છે તેમને મૃત જાહેર, તે પણ 1985માં. તેના સીધી લીટીના વારસદારોમાં મધુસૂદન ચંદુલાલ બ્રહ્મભટ્ટ, ઇન્દિરાબેન કનૈયાલાલ ચંદુલાલના વિધવા અને ગોપાલ કનૈયાલાલ બ્રહ્મભટ્ટના નામો અવસાન પામનારના ખાતામાં દાખલ કરવા રજૂ થયેલ અરજી. હવે ટ્વિસ્ટ અહીં એ છે કે જે ચંદુભાઈ મંગળભાઈને મૃત જાહેર કર્યા તે જીવિત ખાતેદાર છે અને આજે આપણી સાથે વાત પણ કરી રહ્યા છે. ખોટી છે, હું જીવિત છું અને વારસો જેને કરાય છે એ ખોટી છે. એ રીતે તમારે સંયુક્ત ખાતું ચાલે છે, સંયુક્ત ખાતામાં તમારા ભાઈ બહેન અને તમારું નામ છે, તેમ છતાં પણ જે વારસાઈ થઈ ગઈ હતી બરાબર, હાલ એ નોંધ ના મંજૂર છે, પરંતુ જે વારસાઈ થઈ છે તે ખોટું થયું તેના લઈને તમને પણ તકલીફો પડતી હશે. કેટલી તકલીફ પડે? હા, તકલીફ તો પડે જ ને, ફરી નકલ કઢાવીને કહેતા એમના નામમાં આવીને તકલીફ પડે ફરી. માત્ર આ એક જ ચંદુભાઈ સાથે નહીં, આવા તો 29 ચંદુભાઈ મંગળભાઈ નામના ખેડૂતો સાથે કૌભાંડ થયું છે અને તેમની જમીનોમાં વારસાઈની કૌભાંડીએ વારસાઈની એન્ટ્રી પાડી છે. આવા જ વધુ બે ચંદુભાઈ પણ અમને મળ્યા જેમની સાથે અમે વાત કરી. મારે નોટિસ આવી હતી અહીંથી કે ભાઈ તમારી જમીનમાં ઓનલાઈન વારસાઈ થઈ છે, કે એમાં ચંદુભાઈ મંગળભાઈ મારું મૈયત બતાવ્યું છે 12/5/85 સાલમાં. હવે અત્યારે મારી ઉંમર છે લગભગ 45 વર્ષ જેવી. હવે એમણે મને મૈયત બતાવે છે અને અમારા જે નંબર 6 હકપત્ર છે એની અંદર એન્ટ્રી અંદર મૈયત બતાવ્યું છે, ચંદુભાઈ મંગળભાઈ મરી ગયા છે એવું લખેલું બતાવ્યું. એટલે અમારે આવવું પડ્યું અને આ રીતે ખોટી વારસાઓ કરાવે છે. જે અમદાવાદનો કોઈ ગોપાલ કનૈયાલાલ બ્રહ્મભટ્ટ એ ખોટી વારસાઈ કરાવીને અંદર પેઢીમાં નોમન દાખલ કરવા કરે છે જમીનમાં. હાલમાં હું બરોડાનો વતની છું. મારી જમીન પર બિનકાયદેસર બ્રહ્મભટ્ટ કહીને અંદર ઘૂસ્યો બરાબર, અને મને મરણ સાબિત કર્યો, કારણ કે મારી ઉંમર તો 38 વર્ષ છે અને મારો છોકરો મને 84 વર્ષનો બતાડે છે. તો આ કઈ રીતે? મારી હજુ ઉંમર તો મારી પહેલા એ કઈથી આવ્યો? જે જીવે છે, જે જમીનના ખાતેદાર છે, તેને મૃત કેવી રીતે બનાવી દેવાયા? અને એક બે નહીં પરંતુ 29 ખેડૂતો સાથે આવું ભૂલથી તો થાય જ નહીં. આ સંપૂર્ણ રીતે ખેડૂતોની જમીન પચાવવાનું કારસ્તાન છે અને આ કૌભાંડ વારસાઈ એન્ટ્રીમાં ઓનલાઈન થઈ રહેલા સુધારાના કારણે થયું છે. એટલે કે મહેસૂલની કામગીરીમાં પારદર્શકતા લાવવાનો ભોગ ખેડૂતો બની રહ્યા છે, ત્યારે 23 ગામના 29થી વધુ ખેડૂતોને ક્યારે ન્યાય મળે છે અને ક્યારે કૌભાંડીને કડક સજા થાય છે તે જોવું રહ્યું. ઘનશ્યામ પટેલ, VTV ન્યૂઝ, આણંદ.